इंडिया न्यूज गुजरात में आपनું स्वागत છે। સમાચાર સાથે હું છું આકાશ। તો નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર। ત્યારે ક્રિકેટ જગતમાં ખાસ કરીને ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે બે દિવસ સૌથી મહત્વના હોય છે। એક ત્યારે જ્યારે ભારત વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમી રહી હોય અને બીજું ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો થવાનો હોય। આમાંનો એક દિવસ આજે એટલે કે રવિવારે છે, કારણ કે આજે સાંજે 7:30 વાગે દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં આમને સામને થવાની જઈ રહી છે। ત્યારે 5 વર્ષ બાદ આ બંને ટીમ એકબીજાની આમને સામને રમશે અને છેલ્લા તેઓ 2016માં ટી20 વર્લ્ડ કપમાં એક સાથે રમતા જોવા મળ્યા હતા। આજે ભારતીય ક્રિકેટ ટીમના વિરાટ કોહલી અને પાકિસ્તાનના વિરાટ કોહલી કહેવાતા બાબર આઝમ પોતપોતાની ટીમનું નેતૃત્વ કરવા જોવા મળી રહેશે અને મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમના મેન્ટરની જવાબદારી નિભાવી રહ્યા છે। અને ટી20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી એવા જોવા મળી રહ્યા છે, પરંતુ આજની મેચ કઈ ટીમ જીતે છે તે હવે જોવાનું રહ્યું। પરંતુ ભારત પાકિસ્તાનની મેચને લઈને હંમેશા એક અલગ વાતાવરણ જોવા મળી રહ્યું હોય છે। લોકો અનેક પ્રકારના પ્લાનિંગ કરીને મેચ જોવા બેસી જતા હોય છે અને જેમાં વાત કરીએ જેમાં ભારત પાકિસ્તાનની આજે ફરી મેદાનમાં અમને સામને થશે, ત્યારે ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની લિંક મેચનો આજે સ્પોર્ટ ચેનલ હોય કે ન્યૂઝ ચેનલ હોય કે અખબાર હોય કે સોશિયલ મીડિયામાં ટી20 વર્લ્ડ કપની મજેદાર સાથે વાત થશે। આજે રવિવાર એટલે કે ભારત અને પાકિસ્તાનની ટીમ એટલે આઈસીઆઈસી ટી20 વર્લ્ડ કપમાં 6ઠી વાર ટક્કર થવા જઈ રહી છે, ત્યારે તેવામાં બંને ટીમ લાંબા ગાળે બ્રેક પછી ક્રિકેટના મેદાનમાં આમને સામને આવશે। ઉલ્લેખનીય છે કે સ્ટાર ક્રિકેટર્સની સજ્જ બંને ટીમ જીતે સાથે ટુર્નામેન્ટનો શુભારંભ કરાવવાની ઈચ્છા છે, પરંતુ આ ઇતિહાસમાં મેચ પૂર્વે બંને ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર પણ પોતાના નિવેદનો પણ આપી રહ્યા હતા। આ સાથે આપણા સંવાદદાતા અત્યારે દીપક જોડાઈ ગયા છે। તો હાલ ટી20 ની મેચ ચાલી રહી આવવાની છે, 7:30 વાગે થવાની છે, તો તેને લઈને શહેરમાં કેવો છે માહોલ? વાત કરીએ તો નવસારીની વાત કરીએ તો જે દુબઈની અંદર હમણાં હાલ ટી20 મેચ જે શરૂ થઈ છે તો તેના અંદર થવાની છે આજે, અને જે ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ છે તેના તે એક યુદ્ધ તરીકે ગણવામાં આવે છે, અને આજે જે મેચ છે તે દરમિયાન કેવો માહોલ રહેશે તો આપણે લોકો પાસેથી જાણીએ કે આજે મેચ છે તો એની તૈયારીઓ કઈ રીતે કરી છે અને એ લોકો ઇન્ડિયાને કઈ રીતે પ્રોત્સાહિત કરવા માંગી રહ્યા છે। આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમાવાની છે, અને ભારત અને પાકિસ્તાન મેચનો ઇતિહાસ જોતા આપણે કહી શકીએ કે ભારત જ આ મેચ જીતશે અને પાકિસ્તાનને સારા એવા માર્જિન હરાવશે। સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે ભારત પાકિસ્તાનને હરાવવાની સાથે સાથે વર્લ્ડ કપ પણ ફરી વખત ઘરે લાવશે। જી વધુમાં પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે સ્પોર્ટ માટે મેદાનમાં પણ લોકો અત્યારે ભારત પાકિસ્તાનને લઈને ઉત્સાહ જોવા મળે છે, સાથે પોતાના એક ટી-શર્ટની રજૂઆત કરે છે કે ભારત વિન થશે પાકિસ્તાનની હાર થશે, આવા પણ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે, પણ તેને લઈને અત્યારે સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ થાય છે જ્યારે ભારત વિન થાય છે, પણ આજની જે મેચ થવાની છે દોનો પક્ષ જે બે પક્ષ છે તે પણ પોતાની પૂર જોશ સાથે મહેનત કરી રહ્યા છે, તો હાલ તે તમે ભારતને લઈને શહેરમાં કઈ રીતની માહોલ સર્જાયો છે અને ક્રિકેટને લઈને વિજેતા થવાના છે તો કઈ રીતે પોતાના પરિવર્તન સાથે વિજેતાની પણ સેલિબ્રેટ કરવાના છે એવી માહિતી પણ મળશે? તો આપણે લોકો પાસેથી જાણીએ કે જે ભારત હમણાં સુધી 5 મેચો હતી તે 5 મેચો જીતી ચૂકી છે, જ્યારે આજ સુધી પાકિસ્તાન કોઈ દિવસ ભારત સામે જીત્યું નથી, અને લોકોમાં એટલો બધો ઉત્સાહ છે કે આજની મેચને લઈને કે જે અમુક લોકો જે છે કે કામ ચાલુ હોય છતાં પણ રજા પાડીને આજે એ મેચ જોવા માટે રજા પાડી છે, તો આપણે એવા એક વ્યક્તિ પાસેથી પૂછે કે આજે એમનું કામ ચાલુ હતું અને તોય એમણે સેના માટે રજા પાડી હતી? આજે જે ભારત પાકિસ્તાનની મેચ છે એને જોવા માટે અમે બધા ઉત્સુક છે અને બહુ ટક્કરનો મુકાબલો થવાનો છે, એના માટે અમે અહીંયા પ્રોત્સાહન આપીએ અને ભારત પાકિસ્તાનની મેચ જારી થવાની છે તે ભારત જીતશે અમને લાગે જી। વધુમાં પૂછવા માંગીશ કે ક્રિકેટ મેચ માટે જે ક્રિકેટ રસિયાઓ જે છે, જે રસિયાઓ અવારનવાર પોતાની એક નવી એક્ટિવિટી ચાલુ કરતા હોય છે ક્રિકેટને દિવસે, પણ હાલ જે અત્યારે ક્રિકેટ મેચ જોવા માટે કઈ રીતની ક્રિએટિવિટી કરવામાં આવે છે અને નવી રીતે કઈ રીતે જે સ્ક્રીન ઉપર જોશે કે આજની મેચ કઈ રીતે રોમાંચક થશે, તો એના વિશે શું કોઈ અહેવાલ છે ખરા?
એ રીતના કોઈ હમણાં તો હાલ અહેવાલ નથી કે નવસારી શહેરની અંદર કે નવસારીના કોઈ હોટેલોમાં કે કઈ રીતે કોઈ જગ્યા કે મોટા સ્ક્રીન પર કે એવી રીતે, કારણ કે હમણાં જે કોરોનાની મહામારી છે ને એના લીધે તંત્ર ક્યાંક ને ક્યાંક લોકો ભેગા ન થાય એની પણ કાળજી લઈ રહી છે, એટલે આવા કોઈ આયોજનો નવસારીની અંદર હાલ નથી. જી આભાર સમગ્ર માહિતી માટે.